જય શ્રી સ્વામિનારાયણ. વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 5, ભારતના ક્રાંતિવીરો. તો પાઠનું નામ છે ભારતના ક્રાંતિવીરો. તો આપણા જે દેશમાં થઈ ગયા ક્રાંતિવીરો તેના વિશે આજે આપણે જોવાનું છે. આપણે અગાઉ પાઠ 3માં જોયું હતું, એમાં પણ અનેક ક્રાંતિવીરો થઈ ગયા હતા. અને આજે આપણે જે પાઠ 5માં જે ક્રાંતિવીરો છે, તો વીર સાવરકર છે, ખુદીરામ બોઝ છે, મેડમ કામા છે, ચંદ્રશેખર આઝાદ છે, જેવા અનેક ક્રાંતિવીરો જે દેશના માટે બધું એમનું તન મન અને ધન ન્યોછાવર કરીને જે દેશને આઝાદી અપાઈ હતી, એવા ક્રાંતિવીરો વિશે આજે આપણે એ જોઈશું. તો છે કે આજે શહીદ દિન હોવાથી બ્રિંદાની સારામાં ધી લિજેન્ડ ઓફ ભગતસિંહ ફિલ્મ દર્શાવવાની હતી. તો કોનો હતો? બિંદાની સારા હતી. અને કઈ ફિલ્મ છે? તો ધી લિજેન્ડ ઓફ ભગતસિંહ. તો વર્ગ શિક્ષક વર્ગખંડમાં પ્રવેશતા જ એક પંક્તિ બોલ્યા. જ્યારે વર્ગખંડમાં વર્ગ શિક્ષક પ્રવેશે છે ત્યારે એક પંક્તિ બોલે છે. તો જોઈએ કઈ પંક્તિ છે. તો સર ફરોશી કી તમન્ના અબ હમારે દિલ મેં હૈ, દેખના હૈ જોર કિતના બાજુએ કાતિલ મેં હે. આ પંક્તિ એ વર્ગ શિક્ષક બોલે છે. અને આ પંક્તિ બોલ્યા બાદ વર્ગ શિક્ષકે ભારતના વીર ક્રાંતિવીરો વિશે જણાવે છે. આપણા જે વીર ક્રાંતિવીરો થઈ ગયા એમના વિશે જણાવે છે. તો આપણા દેશની સ્વરાજ યાત્રાના લાંબાગાળામાં નામી અનામી અનેક શહીદો થયા છે. એટલે કે આપણી સ્વરાજ યાત્રા જે છે એ લાંબો સમય ચાલી હતી, અને એમાં જે બલિદાનો આપ્યા છે વીર ક્રાંતિવીરોએ, એ નામી અનામી એટલે કે બધા જ જે બલિદાનો આપ્યા છે આપણા દેશ માટે એ ક્રાંતિકારો થઈ ગયા છે. 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામ પછી દેશમાં અંગ્રેજ સરકાર સામે વ્યક્તિગત રીતે કે સંગઠન કરીને હથિયાર ઉપાડનાર વીરોની મર્દાંગીની કથાઓ આજે ગર્વથી યાદ કરવામાં આવે છે. હવે જે અંગ્રેજ સરકારનું શાસન હતું એના સામે જો દેશને આઝાદી અપાવી હોય એવા ક્રાંતિવીરોની જે ગાથા છે એ આજે પણ આપણને યાદ કરાવે છે. જે યુવકોએ વીરતાપૂર્વક હથિયાર ઉપાડ્યા તેઓ આપણા દેશના ઇતિહાસમાં ક્રાંતિકારો તરીકે જાણીતા છે. તેમની પ્રવૃત્તિઓ ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ગણાય છે. જે ક્રાંતિવીરોએ પ્રવૃત્તિઓ ગણી હતી એ ક્રાંતિવીરોની પ્રવૃત્તિઓ ગણાય છે. આ પ્રવૃત્તિમાં શિક્ષિત, અશિક્ષિત, રાજવંશી અને સામાન્ય જનોએ ભાગ લીધો હતો. હવે જે ક્રાંતિવીરે પ્રવૃત્તિઓ કરી હતી એમાં જે શિક્ષિત છે, જે એટલે કે ભણેલા હતા, ન ભણેલા હતા, પૈસાવાળા હતા કે ગરીબ હોય, તમામ લોકોએ એમાં ભાગ લીધો હતો. ભારતના બધા ભાગોમાં ઓછા વધતા પ્રમાણમાં ક્રાંતિકારી પ્રવૃત્તિ વહેલી મોડી અવશ્ય થઈ હતી. મહારાષ્ટ્રમાં આ ક્રાંતિની પ્રણેતા અને ક્રાંતિકારી પ્રવૃત્તિઓના પ્રથમ શહીદ વાસુદેવ બળવંત ફડકે હતા. હવે ક્રાંતિના પ્રણેતા અને જે ક્રાંતિકારી પ્રવૃત્તિના જે પ્રથમ શહીદ થયા હતા, તો કોણ પ્રથમ શહીદ થયા હતા? તો વાસુદેવ બળવંત ફડકે થયા હતા. હવે જે પેજ નંબર 33 ઉપર બાજુમાં ફોટો આપ્યો છે એ ક્રાંતિની મશાલનો છે. અને જે રામપ્રસાદ બિસ્મિલતા એમને એક ચિંગારી ગાય છે, માલિક તેરી રજા રહે ઓર તું હી રહે, બાકી ન મેં રહું ન મેરી આરજૂ રહે, જબ તક હે તન મેં જાન રગો મેં લહું રહે, તેરા હો જિક્ર યા તેરી હી જુસ્તુ રહે. હવે છે એ જ પેજ નંબર ઉપર 33 નંબરના પેજ ઉપર જે ફોટો આપે છે તે વાસુદેવ બળવંત ફડકેનો છે. હવે છે વાસુદેવ બળવંત ફડકે, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ શરૂઆત કરનાર વાસુદેવ બળવંત ફડકે હતા. હવે જે ક્રાંતિકારી પ્રવૃત્તિની સૌપ્રથમ જો શરૂઆત કરનાર કોઈ હોય તો તે હતા વાસુદેવ બળવંત ફડકે. તેઓ પુણેમાં નોકરી કરતા હતા. ક્યાં નોકરી કરતા હતા? તો પુણેમાં નોકરી કરતા હતા. અંગ્રેજ સરકારના અન્યાયથી ત્રાસથી કંટાળીને વાસુદેવ ફડકે નોકરી છોડી દીધી. હવે જે અંગ્રેજ સરકાર હતી એ એમના ઉપર અન્યાય કરતા હતા અને ત્રાસ ગુજારતા હતા, એથી એમને દુઃખ થયું એટલે એમને નોકરી છોડી દીધી. દેશને ગુલામીથી મુક્ત ન કરું ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેસ કરતર ન કરવાની પ્રતિજ્ઞા લીધી. હવે એ શું કહે છે કે આપણો દેશ જે ગુલામીમાં હતો એને જ્યાં સુધી ગુલામીમાંથી મુક્ત ન કરું ત્યાં સુધી કપાળ ઉપર ચંદન એટલે કે તિલક નહીં કરું અને કેસ કરતન કરાવીશ નહીં.
વાસુદેવ ફરકે અંગ્રેજ સરકાર સામે દેશવ્યાપી સશસ્ત્ર સંગઠનની ગુપ્ત યોજના બનાવી હતી. અંગ્રેજ સરકારે ફટકેના માથા માટે રૂપિયા 4,000 નું ઇનામ જાહેર કર્યું હતું. હવે માથા માટે એટલે કે વાસુદેવ બળવંતને ફરકેને પકડવા માટે એમને જે અંગ્રેજ સરકાર હતી એમને 4,000 નું, એટલે કે જે કોઈ વાસુદેવ બળવંત ફરકેને પકડી લાવે તો એમને 4,000 નું ઇનામ આપવાની એવી જાહેરાત કરી હતી. તો કોને કરી હતી? તો અંગ્રેજ સરકારે. વાસુદેવ ફરકે અંગ્રેજ થાના પર હુમલા કરવા, સરકારી તિજોરી લૂંટવી, બંદૂકો ચલાવવાની તાલીમ આપતા. હવે જે અંગ્રેજોના થાણા હતા એમના ઉપર હુમલા કરવાના, એમની જે સરકારની તિજોરી હતી એમને લૂંટવાની અને એમના ઉપર બંદૂકો ચલાવવાની એવી તાલીમો આપતા હતા. અંગ્રેજ સરકાર ફરકેની ક્રાંતિકારી પ્રવૃત્તિઓથી ચોંકી ઉઠી હતી. જે આ વાસુદેવ બળવંત ફરકે આવી પ્રવૃત્તિઓ ચલાવતા હતા એ જોઈને જે અંગ્રેજ સરકાર હતી એ એમના ઉપર ચોંકી ઉઠી હતી. તેણે કોઈ પણ ભોગે ધરપકડ કરવાનો આદેશ આપ્યો. હવે આટલું જાણો એટલે કે જાણવા માટે છે તો હૈદરાબાદ જિલ્લાના એક ગામમાંથી રાત્રિના 3 વાગે નિંદ્રાવસ્થામાં વાસુદેવ ફરકેની ધરપકડ કરવામાં આવી. હવે જે હૈદરાબાદ જિલ્લાનું એક ગામ છે એમાં રાત્રિના 3 વાગે એટલે કે ભર નિંદ્રામાં હતા ત્યારે વાસુદેવ ફરકેની એ ધરપકડ કરે છે. તેમને જેલમાં પૂર્યા તો જેલની દીવાલ કૂદીને ભાગ્યા. 25 કિલોમીટરની દોડ પછી પકડાયા. જેલમાં તેમના પર અત્યાચારો થયા. ફેબ્રુઆરી 1883માં એડન જેલમાં અવસાન પામ્યા. હવે છે વીર સાવરકર. વિનાયક દામોદર સાવરકરનો જન્મ 28 મે 1883 ના રોજ મહારાષ્ટ્રના નાસિક જિલ્લાના ભગુર ગામના ગામમાં થયો હતો. નાનપણથી જ તેઓ ક્રાંતિકારી વિચારકો ધરાવતા હતા. જે વીર સાવરકર છે એટલે કે વિનાયક દામોદર સાવરકર એ નાનપણથી જ એમના જે ક્રાંતિકારી વિચારો હતા એ ધરાવતા હતા. તેમણે મિત્રમેલા નામની સંસ્થા સ્થાપી હતી. તો મિત્રમેલા નામની સંસ્થા કોણે સ્થાપી હતી? તો વીર સાવરકરે, જે પાછળથી અભિનવ ભારત નામની જાણીતી બની. એ પાછળથી અભિનવ ભારત એ નામની જાણીતી બને છે. આ સંસ્થાનો હેતુ સશસ્ત્ર વિપ્લવ દ્વારા ભારતમાંથી અંગ્રેજ શાસનનો અંત લાવવાનો હતો. વીર સાવરકરે ભારતમાં વિદેશી કાપડની સૌપ્રથમ ઓળી કરી હતી. હવે જુઓ, જે વીર સાવરકર હતા એ સૌપ્રથમ જે વિદેશી કાપડ હતી એની ઓળી કરવાનું શરૂઆત કોણે કર્યું હતું? તો વીર સાવરકરે. શ્યામજી કૃષ્ણ વર્માની સંસ્થામાંથી શિષ્યવૃત્તિ મેળવી વધુ અભ્યાસ માટે લંડન ગયા. જે શ્યામજી કૃષ્ણ વર્માની જે સંસ્થા હતી એમાંથી શિષ્યવૃત્તિ મૂકી મેળવે છે અને ત્યારબાદ તે વધુ અભ્યાસ માટે ક્યાં જાય છે? તો લંડન જાય છે. વીર સાવરકરે 1857 એટલે કે ભારતનો પ્રથમ સ્વાતંત્ર્ય સંગ્રામ નામનું પુસ્તક લખ્યું હતું. જે પ્રકાશન પહેલા જ પ્રતિબંધિત થયેલું વિશ્વનું પ્રથમ પુસ્તક હતું. અંગ્રેજ અફસરની હત્યામાં વપરાયેલી પિસ્તોલના ગુનામાં તેમના પર અદાલતમાં કેસ ચાલ્યો. જે અંગ્રેજ અફસર હતો એમના ઉપર હત્યા કરેલી જે પિસ્તોલ વાપરવામાં આવી હતી એના નામે એમનો કેસ ચાલતો હતો. તેમને આજીવન કારાપાણીની સજા થતાં આંદામાન જેલમાં મોકલાયા. તબિયત લથડતા ભારતમાં નજરકેદ રાખવામાં આવ્યા. એમની તબિયત બગડે છે ત્યારથી તેથી તેમને નજરકેદ રાખવામાં આવી છે. 26 ફેબ્રુઆરી 1967માં વીર સાવરકર અવસાન પામ્યા. કઈ તારીખે અવસાન પામે છે? તો 26 ફેબ્રુઆરી 1967માં. હવે આવે છે ખુદીરામ બોજ. ખુદીરામ બોજનો જન્મ બંગારાના મેદનીપુર જિલ્લાના મોહબની ગામના 3/12/1889 રોજ થયો હતો. હવે આમનો જન્મ કઈ સાલમાં છે? તો 1889. કયો મહિનો? તો ડિસેમ્બર મહિનો એટલે કે 12મો. અને કઈ તારીખ? તો 3. બાળપણમાં જ તેમણે માતા પિતાની સત્રસાયા ગુમાવી હતી. બાળપણમાં જ એટલે કે નાનપણમાં જ એમના માતા પિતાની જે સત્રસાયા મળવી જોઈએ ત્યાં હતા નહીં, અવસાન પામ્યા હતા. સત્યનમેન બાબુ નામના શિક્ષકે તેમને ક્રાંતિપંથની દીક્ષા આપી. ખુદીરામે અસહકાર આંદોલનમાં ભાગ લઈ વિદેશ કાપડની ઓળી કરી હતી. ખુદીરામ ગંગાના પાણીમાં ડૂબકી મારતા મીઠું લઈને પસાર થતી ઓળીઓને ઉઠલાવી દેતા. જ્યાં ખુદીરામ હતા એ ગંગાના પાણીમાં જે ડૂબકી મારી અને જે મીઠું લઈને જતા હોય ઓળીમાં એમાં ડૂબકી મારી દેતા અને ઓળીને ઉઠલાવી દેતા હતા. આ રીતે મીઠાના અન્યાય કાયદાનો ભંગ કરતા હતા. 30 એપ્રિલ 1908 ના દિવસે ન્યાયાધીશ
કિંગ્સ ફોનને ખતમ કરવા ખુદીરામ અને પ્રફુલ્લ ચાકીએ ન્યાયાધીશની ઘોડાગાડી ઉપર બોમ્બ ફેંક્યું. ગાડીમાં બેઠેલા વકીલ કેદીના પત્ની અને પુત્રી મરી ગયા. ન્યાયાધીશ કિંગ્સ ફોન બચી ગયા હતા. હવે જાણવાનું છે, પ્રફુલ્લ ચાકીને જ્યારે પોલીસે ઘેરી લીધો ત્યારે તેમણે રિવોલ્વરથી આત્મહત્યા કરી લીધી. જ્યારે પોલીસ પકડે છે ત્યારે જાતે જ પોતે આત્મહત્યા કરી લે છે અને ખુદીરામને ફાંસી આપવામાં આવી. હવે છે રામપ્રસાદ બિસ્મિલ. રામપ્રસાદ બિસ્મિલનો જન્મ ઈસવીસન 1897માં ઉત્તર પ્રદેશના રાજ્યના શાહજહાંપુરમાં થયો હતો. દેશમાં અસહકારની લડત શરૂ થઈ ત્યારે વિદેશી કાપડની હોળી કરવાની કામગીરી તેમણે સંભાળી હતી. કાકોરી ટ્રેન ધાર સફળતાપૂર્વક પાર પાડવામાં તેમણે અગ્રીમ ભાગ ભજવ્યો હતો. જે કાકોરી ટ્રેન હતો એની ધાર સફળતાપૂર્વક પાર પાડે એની અગ્રીમ ભાગ ભજવવામાં આ રામપ્રસાદ બિસ્મિલ હતા. આ માટે તેમને ફાંસીની સજા થઈ હતી. આમને પણ શું સજા થઈ? ફાંસીની. બિસ્મિલે લખેલ સાહિત્ય જ્યારે પ્રકાશમાં આવ્યું ત્યારે તેમની કવિતાઓએ રાષ્ટ્રીય ચેતનાનું પ્રેરક બળ પૂરું પાડ્યું છે. હવે બિસ્મિલે લખ્યું છે કે દર ઓ દીવાર પે હસરત એટલે કે અપેક્ષા સે નજર કરતે હે, ખુશ રહો અહલે વતન હમ તો સફર કરતે હે. હવે છે અસફ ખાક ઉલ્લા ખાન. અસફ ખાક ઉલ્લા ખાએ હિન્દુ મુસ્લિમ એકતાનું અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રામપ્રસાદ બિસ્મિલ સાથે તેમને નાનપણથી દોસ્તી હતી. તેઓ ખેલકૂદના ખૂબ શોખીન હતા. જે અસફ ખાક ઉલ્લા ખા છે એ શાના શોખીન હતા? તો ખેલકૂદના. ઘોડે સવારી અને બંદૂક ચલાવવામાં પ્રવીણ હતા. જે ઘોડે સવારી કરવી અને બંદૂક ચલાવવામાં એ નિપુણ હતા એમ. શાહજહાંપુરમાં આર્ય સમાજના મંદિર પર થયેલ હુમલો તેમણે રોક્યો હતો. કાકોરી ટ્રેન લૂંટવાની યોજનામાં તેમણે ભાગ લીધો હતો. તેમણે જેલમાં ફાંસી આપવામાં આવી હતી. હવે અસફ ખાક ઉલ્લા ખાએ પણ પંક્તિ લખી છે કે કુછ આરજુ નહીં હે હે આરજુ તો ય રખ દે કોઈ જરાસી ખાકે વતન કફન મેં. હવે આવે છે ચંદ્રશેખર આઝાદ. ચંદ્રશેખર આઝાદનું મૂળ નામ ચંદ્રશેખર સીતારામ તિવારી હતું. તેમનો જન્મ 23 જુલાઈ 1906 ના રોજ મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના ભાવરા નામના ગામમાં થયો હતો. તેમણે પ્રારંભિક અભ્યાસ કાશીમાં કર્યો હતો. એમણે પ્રારંભથી જ અભ્યાસ કાશીમાં કર્યો હતો. તેઓ નાનપણથી જ દેશભક્તિના રંગે રંગાયેલા હતા. આ પણ કેવા હતા ચંદ્રશેખર આઝાદ? નાનપણથી જ દેશભક્તિના રંગે રંગાયેલા હતા. અસહકારની ચળવળમાં ચંદ્રશેખરે ભાગ લીધો હતો. તેમની ધરપકડ થઈ. અંગ્રેજ પોલીસના હાથે પકડાયા ત્યારે તેમની ઉંમર એટલી નાની હતી કે હાથ કડી મોટી પડી હતી. જ્યારે પોલીસના હાથે ચંદ્રશેખર આઝાદ પકડાય છે ત્યારે જે બે હાથમાં હાથ કડી પહેરાવવામાં આવે છે એ પણ એમને ના એટલે કે મોટી પડી હતી ને એમના હાથ નાના હતા એમ. અદાલતમાં તેમને પૂછવામાં આવ્યું. જ્યારે ચંદ્રશેખર આઝાદને લઈ જાય છે અદાલતમાં ત્યારે એમને પૂછવામાં આવે છે કે તમારું નામ શું? તો તેમણે કહ્યું આઝાદ. એમનું નામ પૂછવામાં આવે તો શું કહ્યું? કે આઝાદ. પિતાનું નામ? તો સ્વાધીનતા. અને પોતાના ઘરે જેલખાનું બતાવ્યું હતું. ત્યારબાદ તેઓ આઝાદ તરીકે ઓળખાયા. જ્યારે અદાલતમાં તેમનું નામ આઝાદ બતાવ્યું ત્યારથી તે આઝાદ તરીકે ઓળખાયા હતા. કાકોરી ટ્રેન લૂંટમાં તેમણે પણ ભાગ લીધો હતો. દેશમાંથી 40 ક્રાંતિકારો પકડાઈ ગયા. જે 40 જેવા હતા ક્રાંતિવીરો એ બધા પકડાઈ જાય છે. આઝાદ ભાગી છૂટ્યા. જે આઝાદ એટલે કે ચંદ્રશેખર આઝાદ હતા એ ભાગી છૂટે છે. તેમને પકડવા ઇનામ જાહેર કરવામાં આવ્યું. આમને પણ પકડવા માટે શું કરવામાં આવે છે? ઇનામ જાહેર કરે છે. આઝાદે પ્રતિજ્ઞા કરી હતી કે હું જીતે જીવ અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં. હું જીવું છું ત્યાં સુધી હું અંગ્રેજ સરકારના હાથમાં પકડાઈશ નહીં એવી પ્રતિજ્ઞા લીધી હતી. ઈસવીસન 1931ની 27મી ફેબ્રુઆરીના રોજ આઝાદ અલ્હાબાદના આલ્ફ્રેડ બાગમાં બેઠા હતા ત્યારે અચાનક અંગ્રેજ પોલીસથી ઘેરાઈ ગયા. આઝાદ એકલા 1/2 કલાક સુધી પોલીસ ટુકડી સાથે સંઘર્ષ કરતા રહ્યા. જ્યારે એ બાગમાં બેઠા હતા આલ્ફ્રેડ બાગમાં ત્યારે જ્યારે અંગ્રેજ સરકારના ઘેરાવામાં એ પકડાઈ જાય છે ત્યારે તે એ પોલીસની ટુકડી સાથે એકલા જ સંઘર્ષ કરતા રહ્યા હતા. અંતે પોતાની પિસ્તોલથી શહીદ વહોરી લીધી. જે એમને પિસ્તોલ મારીને જાતે શહીદી
વરી લે છે. ચંદ્રશેખર આઝાદ થી અંગ્રેજ પોલીસ એટલી બધી ડરતી હતી કે બે ત્રણ ગોળી ચલાવી ખાતરી કરીને તેમની પાસે ગઈ હતી. હવે જાણવાનું છે, 9 ઓગસ્ટ 1925 ના રોજ સરકારી ખજાનો રેલવે દ્વારા સહારનપુરથી લખનૌ જતો હતો ત્યારે ક્રાંતિકારીઓ દ્વારા કાકોરી નામના રેલવે સ્ટેશને તેને લૂંટવામાં આવ્યો હતો. તેનો મુખ્ય ઉદ્દેશ ક્રાંતિકારી પ્રવૃત્તિ અને હથિયાર માટે નાણાં મેળવવાનો હતો. હવે આવે છે ભગતસિંહ. ભગતસિંહનો જન્મ પંજાબના લાયલપુર જિલ્લાના બંગા ગામમાં 28 સપ્ટેમ્બર 1907 રોજ થયો હતો. અસહકારની ચળવળ વખતે તેઓ વિદેશી કાપડની હોળી કરવાના કાર્યક્રમમાં જોડાયા હતા. લાહોર નેશનલ કોલેજમાં ભણવા ગયા ત્યારે તેમને સુખદેવ, ભગતચરણ અને યશપાલનો પરિચય થયો હતો. તેમના ક્રાંતિકારી વિચારોને પીઠબળ મળ્યું, એટલે કે ભગતસિંહ જે ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા ત્યારે જ્યારે અભ્યાસ કરવા જાય છે તેમને પણ અમુક ક્રાંતિવીરો મળે છે અને તેથી તેમને ક્રાંતિકારી પ્રવૃત્તિમાં ભાગ લેવા માટે એમને પીઠબળ મળે છે. 1928 માં 28 એપ્રિલે ભગતસિંહ અને બટુકેશ્વર દત્તે ધારાસભામાં બોમ્બ ફેંક્યો. બોમ્બ ફેંકવાનો તેમનો ઈરાદો બહેરી થઈ ગયેલી અંગ્રેજ સરકારને ઝઘડવાનો હતો. જે અંગ્રેજ સરકાર આટલી આટલી પ્રવૃત્તિ કરવા છતાં પણ આપણને ગુલામીમાંથી આઝાદી નહોતા આપતા ત્યારે એમને જગાડવા માટે જ આ બોમ્બ ફેંક્યા હતા. તેઓ ઈચ્છતા તો બોમ્બ ફેંકી ભાગી શકતા હતા, જો એ ઈચ્છતા હોય તો બોમ્બ ફેંકીને ભાગી શકતા હતા, પરંતુ પણ તેમણે તે જ જગ્યા પર ઊભા રહી સૂત્રોચ્ચાર કર્યા. કેવા બહાદુરી ભર્યા હતા કે બોમ્બ ફેંક્યો છતાં પણ તે ડરતા નથી અને તે જ જગ્યા ઉપર ઊભા રહીને સૂત્રોચ્ચાર કરે છે કે ઇન્કલાબ જિંદાબાદ, સામ્રાજ્યવાદ કા નાશ હો, દુનિયા કે મજૂદરો કી એક હો, આવા એ સૂત્રોચ્ચાર કરે છે. ક્રાંતિનો સંદેશ આપતી પત્રિકાઓ ફેંકી, જે ક્રાંતિનો સંદેશો આપે છે એવી પત્રિકાઓ પણ ફેંકે છે. હવામાં ગોળીબાર કર્યા અને શાંતિપૂર્વક આત્મસમર્પણ કરી લીધું. લાલા લજપતરાયના અવસાનનો બદલો લેવા થયેલા અંગ્રેજ અફસર સોન્સના ખૂન કેસમાં ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુ ઉપર કેસ ચાલ્યો તો કેસના ચુકાદામાં ત્રણેય મિત્રોને ફાંસીની સજા થઈ. હવે ત્રણ મિત્રો હતા, એમને શું સજા થાય છે? તો ફાંસીની સજા થાય છે. તો 23 માર્ચ 1931 રોજ તેમને ફાંસી આપવામાં આવી. હવે ભગતસિંહ લખે છે કે દિલ સે નિકલ ગઈ ન મર કર ભી વતન કી ઉલ્ફત, એટલે કે પ્રીત, મેરી મિટ્ટી સે ભી ખુશ્બુ એ વતન આયેગી. હવે આવે છે શ્યામજી કૃષ્ણ વર્મા. વિદેશોમાં ક્રાંતિકારી પ્રવૃત્તિની શરૂઆત કરનાર શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ ઈસવીસન 1857 ની 4 ઓક્ટોબરે કચ્છના માંડવી ગામે થયો હતો. તેઓ કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્નાતક થયા હતા, જે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં સ્નાતક થાય છે. તેમને ભારતમાં સ્વરાજ મેળવવાના ઉદ્દેશથી લંડનમાં 1905 ની 18 ફેબ્રુઆરીએ ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના કરી. સંસ્થાનું કાર્યાલય ઇન્ડિયા હાઉસ નામે મકાન રાખવામાં આવ્યું હતું. આ સંસ્થાના પ્રચાર માટે તેમણે ઇન્ડિયન સોશિયોલોજિસ્ટ નામનું સામાયિક શરૂ કર્યું. શ્યામજી કૃષ્ણ વર્માને ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ચલાવવામાં વિનાયક સાવરકર, હરદયાલ, મદનલાલ ઢીંગરા, સરદાર સિંહ રારા તથા મેડમ કામા જેવા ક્રાંતિકારીઓનો સાથ મળ્યો હતો. આમને પણ જે ક્રાંતિકારી પ્રવૃત્તિ ચલાવી હતી એમને પણ આ બધા જ ક્રાંતિવીરોનો સાથ મળે છે. તેમણે ભારતીયો માટે શિષ્યવૃત્તિની વ્યવસ્થા કરી હતી, જે ભારતીયો હોય એમના માટે શું મળે? તો શિષ્યવૃત્તિ મળે એની વ્યવસ્થા કરી હતી. ઈસવીસન 1909 લંડનમાં ટ્રાફાલ્ગર રૂસ્ક્વેર ખાતે ભર બજારે મદનલાલ ઠીંગરાએ વિલિયમ વાયલીને ગોળીથી વિંધીને હત્યા કરી, તેથી ઠીંગરાને ફાંસી આપવામાં આવી. લંડનમાં રહેવું સલામત ન લાગતા શ્યામજી કૃષ્ણ વર્મા પેરિસ ગયા. લંડનમાં રહેવું એમને યોગ્ય લાગ્યું નહીં, તેથી તે પેરિસ ગયા. થોડા સમય પછી પેરિસથી સ્વિટ્ઝરલેન્ડ ગયા. પહેલાં પેરિસ જાય છે, પછી ત્યાં પણ નથી યોગ્ય લાગતું તો સ્વિટ્ઝરલેન્ડ જાય છે. ઈસવીસન 1930 તેમનું અવસાન થયું. તેમના પત્ની ભાનુમતી ઈસવીસન 1933 મૃત્યુ પામ્યા, એટલે 1930 શ્યામજી કૃષ્ણ વર્મા મૃત્યુ પામે છે અને એમની પત્ની છે જે ભાનુમતી એ ઈસવીસન 1933 પણ મૃત્યુ પામે છે. હવે જાણવાનું છે
કે મહાન દેશભક્ત શ્યામજી કૃષ્ણ વર્મા અને તેમના પત્ની ભાનુમતીના અસ્થિ 4 સપ્ટેમ્બર 2003ના રોજ ભારતમાં લાવી તેમના વતન માંડવી કચ્છમાં ભારે સન્માનપૂર્વક સ્થાપિત કરાયા. તેમની અસ્થિની ગુજરાતમાં વીરાંજલિ યાત્રા કાઢવામાં આવી હતી. અને અત્યારે પણ તમે માંડવી જાઓ તો એમની અસ્થિઓ જ્યાં લાવી હતી એમના વતને ત્યાં હતા, એ હાઉસ બનાવીને તેનું પ્રદર્શન એટલે કે જોવું હોય તો ત્યાં પણ જોઈ શકાય છે. હવે આવે છે મેડમ કામા. મેડમ કામાનો જન્મ 24 સપ્ટેમ્બર 1861ના રોજ મુંબઈમાં થયો હતો. ઈસવીસન 1902 થી 1907 સુધી મેડમ કામા ઇંગ્લેન્ડમાં રહ્યા હતા. ઈસવીસન 1905માં શ્યામજી કૃષ્ણ વર્માએ લંડનમાં ઇન્ડિયન હોમ રૂમ સોસાયટીની સ્થાપી હતી. મેડમ કામા તેમાં સક્રિય કાર્યકર બન્યા હતા. જે ઇન્ડિયન હોમ રૂલ સોસાયટીની સ્થાપના થઈ હતી એમાં સક્રિય કાર્યકર કોણ બન્યું હતું, મેડમ કામા બન્યા હતા. તેમણે 1907માં જર્મનીના સ્ટટગાર્ડ શહેરમાં યોજાયેલી બીજી આંતરરાષ્ટ્રીય સમાજવાદી પરિષદમાં હાજરી આપી હતી. આ પરિષદમાં તેમણે વંદે માતરમ મંત્ર અંકિત કરેલા ભારતનો ત્રિરંગી ધ્વજ સૌ પ્રથમ વા હિંમતપૂર્વક ફરકાવ્યો હતો. તો જે પરિષદ બોલાવવામાં આવી હતી એમાં વંદે માતરમ મંત્ર અંકિત કર્યો હતો એમને, એટલે કે નક્કી કર્યો હતો, અને ત્રિરંગી ધ્વજ એમને હિંમતપૂર્વક ફરકાવ્યો હતો. તો એ કોણ ફરકાવનાર હતું, તો મેડમ કામા હતા. હવે છે જાણવાનું છે કે મેડમ કામાએ ફરકાવેલા ધ્વજમાં દર્શાવેલ 8 કમર તે તાત્કાલિક 8 પ્રાણ છે. સૂર્ય અને ચંદ્રના પ્રતિક હિન્દુ મુસ્લિમ એકેના પ્રતિક તરીકે બતાવ્યા છે. જે સૂર્ય અને ચંદ્રનું પ્રતિક બતાવ્યું હતું એ આપણા હિન્દુ અને મુસ્લિમનું એકતાનું પ્રતિક બતાવેલું હતું. તો આમ આપણા દેશ જે ગુલામીમાં હતો એને આઝાદી અપાવવા માટે અનેક ક્રાંતિવીરો જેવા થઈ ગયા એના વિશે આજે આપણે આ પાઠમાં જોયું અને અભ્યાસ કર્યો. અહીં આપણે 8 પાઠ પૂર્ણ કરીએ છીએ. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.